સર્વે વિદ્યાર્થી મિત્રોને અને સાથે સાથે વાલીઓને એક સુંદર મજાની માહિતી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે મિત્રો જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી આઠનો અભ્યાસક્રમ પૂર્ણ કરી અને જ્યારે નવમાં ધોરણમાં એડમિશન લેવાના છે ત્યારે એમના માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના બે હજાર ત્રેવીસ આ વર્ષે આ યોજના શરૂ થઈ છે અને ધોરણ નવના બાળકો આ સ્કોલરશિપની પરીક્ષા આપી અને વીસ હજાર જેટલી સ્કોલરશીપ એક વર્ષમાં મળશે સાથે સાથે નવમા ધોરણમાં પરીક્ષા પાસ કરી તો નવ દસ અગિયાર અને બાર બધા જ ધોરણમાં આ વીસ હજાર જેટલી સ્કોલરશિપ મળશે તો મિત્રો સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિની માહિતી અભ્યાસક્રમ પરીક્ષા ક્યારે અને ફોર્મ કેવી રીતે ભરાશે તેની સંપૂર્ણ માહિતી આ ચેનલ દ્વારા આ વિડીયોમાં હું તમને આપવા જઈ રહ્યો છું જે વાલીઓ જે વિદ્યાર્થીઓ આ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની માહિતી સાંભળે છે એ સર્વે વિદ્યાર્થીઓને કહું કે આવી અવનવી માહિતી તમારા સુધી પહોંચાડવા માટે આ ચેનલ છે અને તમને ઝડપથી આ માહિતી મળે એ માટે આ ચેનલને સૌ પ્રથમ પહેલાં સબસ્ક્રાઈબ કરો મારો વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરવાનું તમે ભૂલશો નહીં તો મિત્રો ધોરણ નવના બાળકો આ વર્ષે જે બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં ભણવાના છે એમના માટે આ એક સોનેરી તક્ષ સ્કોલરશીપ મેળવવા માટેની તો સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં મેળવીએ ધોરણ એકથી આઠમાં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કર્યો હોય તેવા જ બાળકોને કે જે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ બે હજાર ઓગણીસ આરટીઆઈ એક્ટ બે હજાર નવમાં મળે છે એવા બાળકો જે સરકારી શાળાઓમાં એટલે કે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ભણે છે અને સળંગ એકથી આઠ ધોરણ સુધી આ પ્રાથમિક શાળામાં ભણેલા હોય અને આ વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસમાં નવમા ધોરણમાં આવ્યા હોય એવા વિદ્યાર્થીઓને માટે આ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે આ સ્કોલરશિપ યોજનાનું આયોજન થઈ રહ્યું છે તો એવા બાળકો માટે મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના આ યોજનાની અંદર એકવાર તમને પચીસ હજાર એવા વિદ્યાર્થીઓને મિત્રો આ પરીક્ષામાં પસંદ કરવાના છે તમારું બાળક પણ પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓમાં આવે અને એ બાળક જો પાસ થશે અને મેરિટમાં આવશે તો ધોરણ નવ દસ સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક વીસ હજાર અને થી બાર સુધીના અભ્યાસ દરમિયાન એને પચીસ હજાર રૂપિયા કોલરશીપ મળશે એટલે કે નવમા ધોરણમાં પરીક્ષા પાસ કરે છે તો નવ અને દસ આ વર્ગની અંદર વીસ હજાર અને અગિયાર અને બાર ધોરણની અંદર આ જ પ્રોસેસ ચાલુ રહેશે અને એને પચીસ હજાર રૂપિયા મળશે તો આવી મોટી માતબર સ્કોલરશીપ આ વર્ષે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનામાં અમલમાં આવી છે તો આપના બાળકો આનું ફોર્મ ભરી દે તો ચાલો ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી હું તમને આપું છું આ કસોટી માટેના આવેદનપત્રો ડબલ્યુ ડબલ્યુ એસ ઇ બી એક્ઝામ ડોટ ઇન પર વેબસાઇટ ઉપર અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના બપોરે ત્રણ કલાકથી શરૂ થશે અને છવ્વીસ પાંચ બે હજાર ત્રેવીસ રાત્રિના બાર વાગ્યા સુધી આ બંધ થશે ખાસ દરેક વિદ્યાર્થીને જણાવી દઈએ કે આ ઓનલાઈન ફોર્મ વાલી અગિયારથી પચીસ છવ્વીસ તારીખ સુધીમાં એટલે કે અગિયારથી પચીસમાં ભરી દેશો છવ્વીસ એ વેટિંગ હોય એના કરતાં અગિયારથી પચીસ દરમિયાન આ ફોર્મ ભરી દેવું જાહેરનામું દસ તારીખે બહાર પડ્યું છે અગિયાર તારીખે વર્તમાનપત્રોમાં કસોટી અંગેની જાહેરાત પછી થઈ હતી અને વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો અગિયારથી છવ્વીસ ત્રણથી બાર કલાક સુધી છે પરીક્ષા ફી નથી મિત્રો નિઃશુલ્ક કોઈ પરીક્ષા આપવાની ફી ભરવાની નથી ફક્ત અને ફક્ત એ ફોર્મ ભરવાનું છે પરીક્ષાની તારીખ પણ અગિયાર છ એટલે જેવી શાળા ખુલશે તરત જ તમને લઈ લેવામાં આવશે અગિયાર છ બે હજાર ત્રેવીસના દિવસે અને એકથી આઠ ધોરણ સુધી જે તમે ભણ્યા છો એની અભ્યાસક્રમના પ્રશ્નો તમારે પૂછાશે જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા માટે કોઈ પણ ફી રહેશે નહીં કસોટીનું માળખું પ્રવેશ પ્રવેશ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની હશે વિવિધ હેતુલક્ષી સ્વરૂપની અને ઓએમઆર પદ્ધતિની હશે બરાબર પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર એકસો વીસ ગુણનું રહેશે અને એનો સમય એકસો ને પચાસ મિનિટનો રહેશે અભ્યાસક્રમ એકથી આઠ ધોરણમાં તમે ભણ્યા છો એ જ પ્રશ્નો ઓએમઆર સ્વરૂપે તમારે આપવાના રહેશે પરંતુ કોણ આપી શકશે આ પરીક્ષા એ જાણવું ખૂબ જરૂરી છે સૌ પ્રથમ તો પ્રાઇમરી શાળામાં અભ્યાસ કર્યો એ વિદ્યાર્થીઓ તો આ પરીક્ષા આપી શકશે પણ આની અંદર વાલીની જે આવક મર્યાદા છે એ આવક મર્યાદા પણ નક્કી કરેલી છે એટલે કે દોઢ લાખ સુધીની જે આવક મર્યાદા છે એની માહિતી મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં મૂકેલી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારી આવક મર્યાદા જોઈ લેવી એ જ વ્યક્તિઓ આ આવેદનપત્ર ભરી શકશે અને સાથે સાથે તમારું બાળક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતું હોવું જોઈએ અને પચીસ હજાર બાળકોમાં તમારું બાળક સ્થાન લે તો ધોરણ આઠ અને નવમાં વીસ હજાર અને અગિયાર અને બારની અંદર પચીસ હજાર જેટલી આ સ્કોલરશિપ તમને મળવાપાત્ર થશે તો ચાલો મિત્રો વિડીયો તમને ગમે હશે તો તમારા બાળકો જે જાણતા નથી એ તમામ બાળકોને એટલે કે જે આઠમું ધોરણ પૂર્ણ કર્યું છે એવા નવમા ધોરણના નવા બાળકોને મિત્રો આ વિડીયો શેર કરી અને એક જાગૃતિનું કામ તમારે કરવાનું છે અને સાથે સાથે આ વિડીયો તમે ઝડપથી મોકલશો તો એ બાળકો સુધી ફોર્મ કેવી રીતે ભરવા અને તારીખ નજીક છે એટલે બાળકો ફોર્મ ભરી શકે નહીતર એ બાળકો હોશિયાર હશે ગરીબ વર્ગના હશે અને વંચિત રહી જશે તો મિત્રો આટલું એક જ્ઞાનનું કામ કરી અને બાળકોને આ વિડીયો શેર કરો અને ફોર્મ કેવી રીતે ભરવું એનો પણ વિડીયો ઝડપથી આ ચેનલમાં તમને જોવા મળશે તો તમારે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તેની માહિતી જોઈતી હોય તો નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો મારી ચેનલના મેમ્બર બનો અને ફોર્મ પણ મોબાઈલમાં પણ તમે સારી રીતે ભરી શકશો તેવી માહિતી હું તમને આપીશ તો ચાલો મિત્રો અસ્તુ જય હિન્દ જય ભારત